કચ્છમાં કોરોનાના દર્દીઓ વધી રહ્યા છે. કચ્છની સૌથી મોટી સરકારી હોસ્પિટલ જી કે જનરલ કોવિડ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની છે. કચ્છની મોટી સરકારી હોસ્પિટલ હોવાથી દસે દસ તાલુકા તેમજ આસપાસના જિલ્લાઓમાંથી આ હોસ્પિટલમાં દર્દીઓ આવે છે, જેઓ સ્વસ્થ બનીને પોતાના ઘરે પરત જાય છે. દેશ અને દુનિયાના વિખ્યાત અદાણી જૂથ દ્વારા ભુજમાંજી કે જનરલ હોસ્પિટલનું સંચાલન કરવામાં આવે છે. કચ્છમાં કોવિડ સારવારની શરૂઆત આ જ હોસ્પિટલથી થઈ હતી. સમયાંતરે બેડ કેપેસિટીમાં વધારો થઈ રહ્યો છે. હાલમાં આ હોસ્પિટલમાં કુલ 800 બેડની કેપેસિટી છે, જે પૈકી 470 બેડ કોવિડ માટે ફાળવાયા છે. કોવિડ ઉપરાંત નોન કોવિડ દર્દીઓ પણ સારવાર લઈ રહ્યા છે. હોસ્પિટલમાં ઓક્સિજનની અછત નથી, કારણ કે હોસ્પિટલમાં જ ઓક્સિજનનું ઉત્પાદન કરવામાં આવે છે. હાલમાં અહીં ચોથો પ્લાન્ટ પણ સ્થાપવામાં આવી રહ્યો છે. કોવિડ વોર્ડમાં ગંભીર પ્રકારના તમામ દર્દીઓ દાખલ થાય છે, જે અહીંથી સાજા થઈને જાય છે. ઓક્સિજન સાથેની 228 જેટલી પથારી છે, જેમાં પાઇપલાઇનથી ઓક્સિજન અપાય છે. અન્ય બેડમાં સિલિન્ડરથી ઓક્સિજન અપાય છે. વેન્ટિલેટરની પણ ઉપલબ્ધ છે. દર્દીઓને આખો દિવસ આરોગ્યપ્રદ ભોજન અને પૌષ્ટિક આહાર આપવામાં આવે છે. કોવિડ વોર્ડમાં તબીબો અને સ્ટાફ પોતાની ચિંતા કર્યા વગર દર્દીઓની સેવા કરે છે. આજે મેડિકલ સ્ટાફ કચ્છના દર્દીઓ માટે ભગવાન સમાન છે. હોસ્પિટલમાં હવે દર્દીઓના સગા તરફથી આપવામાં આવતા પાર્સલ પણ લેવામાં આવે છે. ખાસ વાત એ છે કે આરટીપીસીઆર લેબ ટેસ્ટ તેમજ રેમડેસિવીરનું વિતરણ પણ આ જ હોસ્પિટલમાંથી થાય છે. કામના સતત ભારણ વચ્ચે આ હોસ્પિટલનો સ્ટાફ મહેનત કરી લોકોની સેવા કરી રહ્યો છે. પોતાને કોરોના થશે તેની ચિંતા કર્યા વગર અદાણી સંચાલિત જી કે જનરલ હોસ્પિટલનો સ્ટાફ સતત મહેનત કરી કચ્છના દર્દીઓને ઝડપથી સાજા કરવાની કામગીરી કરી રહ્યો છે. મોરબીથી પહેલી વાર અહીંયા મોરબીથી આવે છે રાજકોટ થી આ કપરા કાળમાં અમારી કચ્છી ભાનુશાલી જ્ઞાતિ દ્વારા આ જ્ઞાતિના ઉત્કર્ષ માટે અને જ્ઞાતિના મહામારીમાંથી બચાવવા માટે અમારી હેડાસ મહારાજની પ્રેરણાથી અમે સૌ એમાં પછી અમારી કચ્છી ભાનુશાલી સેવા સમાજ ટ્રસ્ટ મુંબઈ હોય કે સમગ્ર માજનો હોય, દેશ માજન હોય, નલિયા માજન હોય કે અમારા તમામ અમારા આગેવાનો આ મહામારી સામે લડવા માટે ઝઝૂમી રહ્યા છે અને આ મહામારીનો સામનો કરવા માટે અમે ગાંધીધામમાં પણ ગાંધીધામ ભાનુશાલી માજન આધારિત સંચાલિત અમે કોરોના સેન્ટર ચાલુ કર્યો છે, જેનો પણ ઘણો જ્ઞાતિજનોએ લાભ લઈ રહ્યા છે. ભુજની અંદર મધ્યસ્થ ભુજમાં પણ ભુજની આજુબાજુના વિસ્તારના તથા તમામ અમારા કચ્છી ભાનુશાલી ભાઈઓ ઈ કોરોના સેન્ટરનો એક હોસ્પિટલ તરીકે અમે એને ડેવલપ કરી રહ્યા છીએ, એનો પણ લાભ લઈ રહ્યા છીએ. આ મહામારી સામે લડવા માટે આ છેવાડાના વિસ્તારમાં અમે નલિયામાંથી પણ આજે સેવા સમાજ અને દેશ ભાજનના સહયોગથી અને નલિયા ભાજનના સહયોગથી અમે આજે આ કોરોના સેન્ટર ચાલુ કરી રહ્યા છીએ. તમામ અમારા ભાનુશાલી જ્ઞાતિના આગેવાનો એની અંદર સેવા આપી રહ્યા છે. હું દરેક જ્ઞાતિજનને વિનંતી કરું છું કે આપણને કોરોનાની કોઈ પણ સંક્રમિત લાગે તો આપ જરૂર ત્યાં આપણે નલિયા સેન્ટરમાં એને પહોંચાડશો. એને ઘરની જેવી જ ટ્રીટમેન્ટ, એક મિની હોસ્પિટલ જેવી ટ્રીટમેન્ટ અમે અહીંયા ચાલુ કરી રહ્યા છીએ.
તો સર્વેને હું મારી વિનંતી કરું છું અને સર્વેને હું અપીલ પણ કરું છું કે આપણને જરા પણ જો ડાઉટ લાગે તો આપ અહીંયા જરૂર પધારશો એવી મારી અપીલ છે. જય ઉધરા. અત્યારે જીકે જનરલ હોસ્પિટલમાં કેટલા બેડ છે, કેટલા ઓક્સિજન છે અને કઈ રીતે કાર્યરત કરવામાં આવે છે અત્યારે? આવી પાસે અત્યારે જીકે જનરલ હોસ્પિટલમાં કોવિડ વોર્ડ માટે 470 બેડની ફાળવણી કરવામાં આવી છે અને સૌથી વધારે અત્યારે કોવિડના દર્દીઓમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું થઈ જવાથી એમની ઓક્સિજનની રિક્વાયરમેન્ટ વધારે હોય છે. અને આપણી જીકે જનરલ હોસ્પિટલ જે છે એ કચ્છની સૌથી મોટામાં મોટી હોસ્પિટલ છે, એટલે કચ્છમાં બધા જ તાલુકા ઉપરાંત આજુબાજુના જિલ્લામાં બી આપણી જિલ્લામાંથી બી આપણી પાસે અહીંયા ટ્રીટમેન્ટ લેવા માટે આવે છે. એટલે આપણે ઓક્સિજનની જરૂરિયાત પૂરી કરવા માટે શરૂઆતમાં આપણી પાસે ઓક્સિજનનો એક જ પ્લાન્ટ હતો, જે વધારીને આપણે બીજા બે પ્લાન્ટ ખરીદવામાં આવ્યા હતા. એ બી એના પછી બી આપણી ઓક્સિજનની રિક્વાયરમેન્ટ પૂરી નહીં થતાં આપણે હવે ચોથો પ્લાન્ટ ખરીદી રહ્યા છે, જેની કેપેસિટી 220 સિલિન્ડરની છે. આપણી પાસે વધારે પડતા ક્રિટિકલ પેશન્ટ આવે છે અને જે 470 બેડ છે એનામાંથી 228 બેડ એવા છે કે જેને આપણે પાઇપલાઇનથી ઓક્સિજન આપીએ છીએ. એના સિવાયના જે બાકીના બધા દર્દીઓ હોય છે એમને આપણે સિલિન્ડરથી આપીએ છીએ. પણ દર્દીઓની રિક્વાયરમેન્ટ અત્યારે વધારે હોવાથી ઓક્સિજનના સિલિન્ડરથી આપણે વધારેમાં વધારે 15 લિટર સુધીનો જ આપી શકીએ. એનાથી વધારે રિક્વાયરમેન્ટ હોય તો એના માટે સિલિન્ડર પ્રોપર સપ્લાય કરી નથી શકતા, જે પહોંચવા માટે આપણે ચોથો સિલિન્ડર લઈ રહ્યા છીએ અને લિક્વિડ ઓક્સિજનની બી આપણે તૈયારી કરી રહ્યા છીએ, તો દર્દીને આપણે જે ઓક્સિજનની જરૂરિયાત છે પૂરી પાડી શકીએ. ખાસ કરીને ખોરાકને લગતી કઈ રીતે તમે સામગ્રી આપો છો અત્યારે? અહીંયા આપણે ખોરાક માટે ડાયટિશિયન એપોઇન્ટ કરેલા છે, એટલે દરેક દર્દીને સેમ ખોરાક નથી આપતો. જેમ કે ડાયાબિટીસવાળાને ખોરાક અલગ આપવામાં આવે, હાઇપરટેન્શન હોય તેના માટે ખોરાક અલગ આપવામાં આવે, તદ ઉપરાંત એને જે પ્રમાણે ન્યુટ્રિશન મળી રહે એ પૂરેપૂરું કાળજી રાખવામાં આવે છે. કારણ કે ન્યુટ્રિશન પૂરેપૂરું મળશે તો એની હેલ્થ ઇમ્પ્રૂવ થશે. અને સૌથી વધુ કોરોનાના દર્દીમાં એવું છે કે આપણે દર્દીના એકલું અહીંયા હોય છે, એટલે એમને સાયકોલોજિકલ ઇમ્પેક્ટ વધારે થાય છે. કારણ કે દર્દીના સગા અહીંયા આપણે એલાઉડ હોતા નથી, એટલે દર્દીના કાઉન્સેલિંગ માટે આપણે સાયકેટ્રિક કાઉન્સેલર બી રાખેલી છે, જે દર્દીઓને પોઝિટિવ કાઉન્સેલિંગ કરે છે અને આ મહામારીમાંથી અને એમની બીમારીમાંથી બહાર નીકળવા માટે એને આપણે મદદ કરીએ છીએ. અત્યારે જોવા જઈએ તો દરરોજના કેટલા વ્યક્તિઓ જનરલ હોસ્પિટલમાંથી સાજા થાય છે? અત્યારે આપણે જનરલમાંથી એવરેજથી ડેઈલી 40-50 દર્દીઓ સાજા કરીને આપણે મોકલાવીએ છીએ. કેટલા તબીબોની ટીમ અત્યારે અને આરોગ્ય કર્મચારીની ટીમ અત્યારે કામે લાગી છે? અત્યારે અમારી ટોટલી જેટલા બી જીકે જનરલ હોસ્પિટલના ડૉક્ટરો છે એ બધે બધા નર્સિંગ સ્ટાફ આશરે 160ની આજુબાજુ છે. HKPCA જે અમારો સ્ટાફ છે એ 200ની આજુબાજુ છે. બધો દર્દીઓની સેવા માટે કાર્યરત છે. ખાસ કરીને બીજી કઈ કઈ તમે અત્યારે હાલ કોવિડને લઈને સેવાઓ આપી રહ્યા છો? કોવિડને લઈને જે સૌથી વધારે છે ઓક્સિજન, બરાબર, ઓક્સિજનવાળા સિમ્પલ ઓક્સિજનવાળા બેડ હોય છે, પછી NRBM ઉપર હોય છે દર્દીઓ, પછી HFNC ઉપર હોય છે, પછી બાયપેપ ઉપર હોય છે અને વેન્ટિલેટર, એ બધી જાતની સુવિધા આપણે અહીંયા દર્દીઓને આપીએ છીએ. રેમડેસિવિર ઇન્જેક્શનને લઈને શું વ્યવસ્થા છે અત્યારે? રેમડેસિવિર ઇન્જેક્શન માટે સરકારની ગાઈડલાઇન પ્રમાણે જેટલા બી દર્દીઓની જરૂર હોય છે એ આપણે ઇન્ડેન્ટ કરીને એ દર્દીઓને ઇન્જેક્શન આપીએ છીએ. ખાસ કરીને લોકોને શું અપીલ કરશો કે અવ્યવસ્થા ન સર્જાય એના માટે? ખાસ કરીને લોકોને એ અપીલ કરીશ કે ઘણા દર્દીઓ ક્રિટિકલ સ્ટેજમાં જ આવે છે અને ઘણા બધા અમે એમને પૂછીએ તો ઘરે જ ટ્રીટમેન્ટ લેતા હોય છે. એના કરતાં જો એમને એક તકલીફ થાય તો નજીકના કોઈ બી ડૉક્ટરને બતાડી અને જેટલી જલ્દી સારવાર થશે એટલું એમને રિકવરી વધારે સારી થઈ શકે છે. અમારી પાસે લેટ સ્ટેજમાં ઘણા બધા ક્રિટિકલ થઈને આવે છે, એટલે એનામાં એમને બચાવવા માટે બી અમારા માટે બી મુશ્કેલ હોય છે.